જામનગરમાં મોક્સ ફાઉન્ડેશન કોરોનાના મૃતકોની અંતિમ વિધિ કરવાનું સેવાયજ્ઞ કરી રહ્યો છે. છેલ્લા 8-10 મહિનાથી મોક્સ ફાઉન્ડેશન અવિરતા કાર્ય કરી રહ્યું છે. આજે જામનગરમાં સેવાનો બદલો પ્રહારથી અપાયો હોવાની શરમજનક ઘટના સામે આવી છે. મોક્સ ફાઉન્ડેશનના સ્વયંસેવક કિશોરસિંહ જાડેજા પર જીજી હોસ્પિટલના સુરક્ષાકર્મીઓએ લાકડીઓ વડે હુમલો કરી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાહન રાખવા જેવી નજીવી બાબતે સુરક્ષાકર્મીઓએ સ્વયંસેવક કોઈ ગુનેગાર હોય એ રીતે હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. પીડિત ઘાયલ સ્વયંસેવકને સારવાર માટે જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. મોક્સ ફાઉન્ડેશનના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાએ આ મુદ્દે હોસ્પિટલ તંત્ર તથા કમિશનર સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. સમગ્ર ઘટનાક્રમ પછી કોરોનાના મૃતકોની અંતિમ વિધિની જવાબદારી હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને સોંપવામાં આવી હતી. મોક્સ ફાઉન્ડેશનની સમગ્ર ટીમે હોસ્પિટલ પરિસરમાં પાણીના ટાંકા નજીક એકત્રિત થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કિશોર બિન વારસુ લાસુ આજે 2012-9 સેવા કરું છું. કોઈ પાંચ એક રૂપિયો ચાર્જ નથી લેતો અને બિન વારસુ માણસની તમામ સેવા કરું છું. કદાચ 15 દિવસ બિન વારસુ માણસ પડ્યો હોય, પાણીમાં પડ્યો હોય, ગટરમાં પડ્યો હોય, બિન વારસુ એમને હોય એને બારું છું. અને આજે અમે આજની તારીખમાં આજે એમ માનો ને કે કોરોના આવ્યું એ સમયથી લઈ અને 2573 ડેડ બોડી અમે અમારા હાથે બારેલી છે. અમારા ગ્રુપની અંદર 15-17 જણા છે અને અમે બિન વારસુ બધી સેવા કરી છે. કોઈ પાસે પૈસા લેતા નથી, એ છતાં કોઈને પૈસાની જરૂરત હોય તો 2-5-10 હજારનો સપોર્ટ કરી એવા છીએ. અને અમને અમારે અને અમે મફતમાં સેવા કરીએ છીએ. ક્યુટું શું હોય છે? આજે થયું એવું કે મારી ટુ વ્હીલર ની પાર્કિંગ પડી હતી, એક્સમેન રામદેવસિંહ હવા કાઢતા હતા. મેં એમને કહ્યું કે ભાઈ આ ગાડી મારી છે, એ છતાં એ મને એમ કીધું કે તમારી માને વચ્ચે તમે શું કામ અહીંયા રાખો છો, અહીંયા નો પાર્કિંગ છે. એ છતાં મારી ગાડી નંબર GJ10 આગળ આંકડા મને યાદ ખ્યાલ નથી, 81 ટોટલ નંબરની મારી હોન્ડા સ્પ્લેન્ડર હીરો એમાં એ હવા કાઢતા હતા. અને મેં મારી નજરે જોયેલા તો એમને મેં કહ્યું કે ના કાઢો, એ છતાં એ હવા કાઢતા હતા. અને મારા ઉપર ચાર કે પાંચ એક્સમેન મારા ઉપર ઘા કરેલા છે અને અમે મફત સેવા આપીએ છીએ, કોઈ પાસે એક રૂપિયો લેતો નથી. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન તોકતે નામના વાવાઝોડામાં પરિવર્તિત થવાની ભીતિ છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવું અનુમાન છે. રાજ્યભરમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જામનગર અને દ્વારકા જિલ્લો એટલે કે હાલારમાં પણ વાવાઝોડાની સંભવિત અસરને પગલે તંત્ર સક્રિય થયું છે. આજે પંજાબથી NDRFની ટીમ એરફોર્સના વિમાન દ્વારા જામનગર આવી પહોંચી હતી. વાવાઝોડાને પગલે દ્વારકામાં 17 અને 18 મેના વરસાદ પડવાની પણ શક્યતા છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. કોરોના સંક્રમણ અટકાવવા સરકારે હવે મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન શરૂ કર્યું છે. આજે આ અંગે જામનગરના ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી RC ફળદુએ આ અભિયાનનો સ્થાનિક સ્તરે આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમ સહિત સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ તેમ દેશ દુનિયામાં કોરોનાની આ બીજી લહેર ચાલી રહી છે, જેમાં ગુજરાત અને દેશ બહાર આવે એ માટે સરકારો અને સમાજ સાથે મળી અને કોરોનાને જંગ લડી રહ્યા છે. જામનગરને લાગે વળગે છે ત્યાં સુધી જામનગર મહાનગર અને જામનગર જિલ્લામાં કોરોનાની ચેઇન કટ થાય એ માટે રાજ્ય સરકારે જે કાર્યક્રમો આપ્યા છે, જેમ કે ગત સપ્તાહની અંદર ગ્રામીણ ક્ષેત્રમાં મારું ગામ કોરોના મુક્ત ગામ જે અભિયાન ચલાવવામાં આવ્યું અને જેને લીધે કોરોનાના સામાન્ય લક્ષણો બતાવતા વ્યક્તિઓને પરિવારથી જુદા કરી અને ગામની પ્રાથમિક શાળા અથવા તો સાર્વજનિક આઇસોલેશન સેન્ટરમાં એમને શિફ્ટ કરી અને પ્રાથમિક સારવારોથી જ એમને સાજા કરી દેવા પડે, જેને ઓક્સિજનની જરૂરત ન પડે, રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરત ન પડે
એ માટેની પૂર્વ તૈયારીઓ જ સરખી રીતે થાય તો આ કોરોનાની ચેઇનને કટ કરી શકાય એમ છે. અને એ રીતે આપણને સફળતા પ્રાપ્ત થઈ છે. એમાંથી પ્રેરણા લઈને મહાનગરો અને નાની નાની નગરપાલિકા વિસ્તારોના શહેરોમાં પણ મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ બને અને એ માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સમાજની શક્તિને વહીવટીતંત્ર સાથે જોડીને સંકલન કરીને ખૂબ સર્વેલન્સની કામગીરીને જોર આપીને દરેક વોર્ડની અંદર કોરોનાના સામાન્ય લક્ષણો બતાવતા વ્યક્તિઓને પરિવારો અને સમાજથી જુદા પાડી અને આઇસોલેશન સેન્ટરમાં શિફ્ટ કરી અને એને પ્રાથમિક સારવાર આપી અને સાજા કરી લેવાની આખી લડાઈ શરૂ થઈ છે. અને આ લડાઈની અંદર આપણને સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારના આપણને ચિહ્નો જોવા મળી રહ્યા છે. ત્યારે જામનગર શહેરની અંદર આજે મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ કાર્યક્રમ માટેનું આયોજન કર્યું હતું અને આ બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ એમ સંકલનથી આ બેઠક યોજાઈ ગઈ. અને હવે આ કામ છે એ દરેક વોર્ડની અંદર શરૂ થવાનું છે. ધન્વંતરી રથ અને સંજીવની રથ પણ ફરવાના છે, એનું પણ સુચારુ ઢબે આયોજન સંચાલન થાય. દરેક વોર્ડની અંદર ધન્વંતરી રથ અને સંજીવની રથ ફરતા હશે. દરેક સ્થાન નક્કી થશે કે જ્યાં આજુબાજુના એરિયામાં લોકોને ધન્વંતરી રથ મારફતે દવાઓ અને અન્ય એજન્સીઓ છે એ પ્રાપ્ત થાય, સહેલાઈથી પ્રાપ્ત થાય, નજીકના અંતરેથી પ્રાપ્ત થાય એ પ્રકારના રૂટ નક્કી કરવામાં આવશે. અને એ રીતે આપણે આવતા 2 સપ્તાહ સુધી સતત ને સતત આ અભિયાન ચલાવવું છે. કોરોનાની ચેઇનને એક વખત આપણે કટ કરવામાં સફળતા પ્રાપ્ત કરશું તો આવતા દિવસોમાં હોસ્પિટલોમાં જે રીતે ગંભીર પ્રકારના કેસો બનીને આવી રહ્યા છે એને રોકવામાં આપણને સફળતા મળશે. અને એ માટેનું આ કાર્ય માટેની આ પૂર્વ તૈયારી રૂપે બેઠક હતી.